टंग ट्विस्टेड चैलेंज। काल ने काका काल ने काकी ने कीतु के काच ने कबर में काची केरी नु कछु बता चंदू के चाचा वाला बोल। मामा मारे मारे मामा मामा मारे मारे मामा चितने कितला में फिल्म छे ओगंती। ओ माय गॉड 20 वर्ष पहला ना जयंत में कई एक एवी वस्तु हती जे हवे नथी। वाओ क्या एक डायरेक्टर साथे काम करूं તને બહુ જ ડિફિકલ્ટ લાગે છે? ગંતીસ મત યાદ કરો હું બને ક્યારે બીજું કઈ કહી દઉં લોને ચેતન એક એવી ફિલ્મ જે તમને એવું લાગે છે કે તમારે નથી કરવા જેવી સેક્સ એજ્યુકેશન એટલે પુરુષ માનસિકતા આપણી બી હોય ને કે ડેઝી શાહને ગુજરાતી ફિલ્મમાં કાસ્ટ કરવા માટે મેકર પાસે આટલું તો હોવું જ જોઈએ। કયા ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર તમને પ્રોમિસિંગ લાગે? એ રેવા, બી હલાર, સી ચાલ જીવી લઈએ, ડી ઓક્સિજન। રેવા થિંગ્સ ધેટ ડિફાઇન્સ યુ અ હાર્ડકોર ગુજરાતી। જમવા પછી ગળ્યું ખા। એક હીરો જે તમારા મતે ઓવરરેટેડ છે? એ મહાકાકા, બી યશસ્વામી, સી મલચોહાર કમલકર, ડી અજય ત્રિવેદી। એટલે માટું મલકાયા કરે પાણી ચલો જલ્દી ગુડ ઇવનિંગ, કેમ છો? મજામાં? જો નાના નાના કરતા પણ શિયાળો હવે બેસવા માંડ્યો। તાજા ખબર એ છે કે સરસ મજાની ઠંડીનો ચમકારો લગભગ આજકાલમાં તમારે ત્યાં તમારા દરવાજા બારી બારણાને ઘેરી વળશે ને તમે ઠૂઠવાઈને પેલી રજાઈને આમ ગોદડીની હૂંફ ને સોડ તાણીને મજા કરશો। મજા એ વાતની હતી એક શિયાળામાં કે ઘરમાં સગડીઓ આપણે સાથે રાખીને બેસતા કે એટલું બધું ઠંડી પડતી, એટલું તો ઠાર પડતો કે આસપાસના વાતાવરણમાં હૂંફ શોધવા માટે આપણે પેલી સગડીઓ રાખતા, કોલસા મૂકતા। હજી એક પેઢીને એ દિવસો યાદ હશે। અને આપણે ગ્લોબલ વોર્મિંગની જનરેશન, આપણે સતત એવી ચિંતામાં છીએ કે સાલો સરખો શિયાળો જ નથી પડતો, પડે છે તો ખૂબ પડે છે, ચોમાસું, વાતાવરણ, કશું જ આપણા બસની વાત નથી રહી। આપણા બસની વાત અત્યારે એ જ છે કે એક ઢળતી સાંજે સરસ મજાની આવી ખુશનુમા સાંજ હોય, થોડોક સરસ મજાનો સંવાદ કરી શકાય એવા ગમતા માણસો આસપાસ હોય અને કંઈક ગમતું એવું કારણ હોય કે જેના વિશે આપણે વિગતે ચર્ચા કરી શકીએ। આવી સાંજ એક ખરો નક્કર નકરો જલસો છે। જલસોમાં આજે ફરી એક વખત એવી સાંજ આવી છે અને કારણ બહુ જ મજાનું છે। આપ સૌનું સ્વાગત છે, હું છું નૈષદ અને શુદ્ધ દેશી સંવાદ જલસોના આ યુનિક પ્રોગ્રામમાં આપ સૌને આવકારું છું। ભાઈ કારણ મજાનું છે, એક ઓર ફિલ્મ, એક ઓર વ્યક્તિત્વ જેની સાથે સંવાદ સાંધવાનો છે। મારી સામે સરસ મજાની બે બારીઓમાં સૂરજ ઢળી રહ્યો છે અને કેસરી અંધારું ધીમે ધીમે અમારી ઉપર હાવી થઈ રહ્યું છે અને સંવાદ બહુ ફૂલ ગુલાબી થવાનો છે। ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી મારી સાથે આજે સ્વાગત કરો એક નવી નક્કોર ગુજરાતી ફિલ્મના કલાકારો આપણી સાથે છે અને એના દિગ્દર્શક પણ। વિથ અ ગ્રેટ રાઉન્ડ ઓફ અપ્લોઝ પ્લીઝ વેલકમ ડેઝી શાહ, વન ઓફ ધ વેરી ફેમસ other tradition. I'll let you know. Another great bunch of talent, Chetan Daiya with us. અને અમારા માટે દરેક ફિલ્મનું મુખ્ય કિરદાર હોય છે તેના દિગ્દર્શક, જેને અમે પૂરતા આદર માન સન્માન સાથે, માફ કરજો પણ એક્ટર પછી જ મૂકીએ છીએ, ખૂબ દિલથી ખૂબ પ્રેમથી આવકારો જયંત ગિલાચર, ધ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ। મેં કીધું તું ને સરસ મજાની સાંજ હોય, ગમતું કારણ હોય અને ગમતા વ્યક્તિત્વ હોય તો વાતચીતનો જરા દોર ખુલતો હોય છે। આજે આપણા જલસોના સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ છે જેને તમે અત્યાર સુધી તો બોલિવૂડ ફિલ્મોના સ્ક્રીન્સ ઉપર હસતું, રમતું, ગાતું, નાચતું, મસ્તી કરતું જોયું છે। કેટલી બધી ફિલ્મો એમના બળકટ અભિનયથી અને સશક્ત પ્રેઝન્ટેશનથી ખૂબ યાદગાર બની શકે એવી છે। આપણે બધા એમને ખૂબ પ્રેમ કર્યો છે, આજે પહેલી વખત એમણે એમનું ગુજરાતીપણું છતું કરવાનું છે। આપણે એવા જ સવાલો અમદાવાદે જ્યારે આવીને બેઠા છે ત્યારે પૂછવાના છીએ। આઈ એમ સો ગ્લેડ ટુ હેવ યુ વિથ અસ ડેઝી, થેન્ક યુ વેરી મચ। પ્રોસેસ હોતે હોતે કોણ કોણ યુ એક્ચ્યુઅલી મતલબ મેરી બાત હો ગઈ
ઊંઘતા ઝડપવાની અમને આદત છે. ઓકે, સો પહેલો જ સવાલ ટીઝી ગુજરાતીમાં જ આપણે વાતો કરીશું. તો હમ થોડા ક્લિશે હો જાતે એસા કુછ નહીં હમને એ ફાવશે, પણ ગુજરાતી ફિલ્મ કરવાનું કારણ કેમ, શા માટે અચાનક, વોટ હેપન્ડ? કોઈ બેસિક રીઝન તો નહોતું. મને એક સારી સ્ક્રિપ્ટ ઉપર કામ કરવાનો મોકો મળ્યો. આઈ થિંક આઈ વોઝ દેર, આઈ વોઝ લાઈક સ્ક્રિપ્ટ, ઓર આઈ વોઝ લાઈક ધેટ. સો અત્યારે તો આઈ એમ શ્યોર કે અત્યારે જેટલા પણ તમારા રીસન્ટ મૂવીઝ ને વગેરે બોલિવૂડમાં જે બસ છે, પછી તો યુ મસ્ટ બી હેવિંગ લોટ્સ ઓફ વર્ક ઇન ધ બોલિવૂડ ઓલ્સો. મેઈન વાઇલ ગુજરાતી અચાનક, સી ઇટ્સ નોટ અબાઉટ, સી આઈ બિલીવ ઇન क्वालिटी वर्क, आई डोंट बिलीव इन क्वांटिटी वर्क. क्वांटिटी में काम करना है तो फिर करते जाओ करते जाओ करते जाओ, उसके अंदर कोई रिकग्निशन तो है नहीं. क्वालिटी वर्क में आप कभी फेल भी हो सकते हो. आई मीन फेल के 99% चांसेस है, 1% ही चांस है विन होने का उसके अंदर. तो बट आई मीन अगेन इट्स अ बिग रिस्क, बट आई एम ओके विथ इट एंड आई हैड दैट अमाउंट ऑफ बिलीफ इन द स्क्रिप्ट इटसेल्फ व्हेन जैन सर केम एंड गेव मी द नरेशन. આઈ થિંક પહેલા નરેશનમાં જ મેં સરને હા કર્યું. સો ક્યાંય એવું ભૂતકાળમાં, નજીકના ભૂતકાળમાં એવું વિચાર્યું હતું કે આપણે ગુજરાતી ફિલ્મ કરવી છે કે ધીસ હેપન્ડ? ના, મારે કરવી હતી ગુજરાતી ફિલ્મ. મારી પાસે એક બે ફિલ્મનો ઓફર પહેલા પણ આવેલા, બટ ઇટ વોઝન્ટ ધેટ ઇન્ટરેસ્ટિંગ ઇનફ, એટલે મેં ના કરી. બટ એન્ડ સેકન્ડ રીઝન એ પણ છે કે મારે એવી ફિલ્મમાં કામ કરવું હતું જેની અંદર યુ આર નોટ બીંગ પ્રેઝેન્ટેડ એઝ અ યુ નો ગ્લેમર ડોલ, ઓર યુ જસ્ટ બીન દેર એઝ અ શો પીસ કે આવ્યા બે ગાયન કર્યા, ચાર રોમેન્ટિક સીન્સ કર્યા ને ગયા. ધીસ ઇઝ આઉટ એન્ડ આઉટ અ વુમન સેન્ટ્રિક ફિલ્મ એન્ડ ઇટ હેઝ અ સ્ટ્રોંગ મેસેજ ઓલ્સો, બટ બીંગ પુટ અક્રોસ ઇન અ વેરી લાઇટ વે, ઇન અ વેરી કેઝ્યુઅલ વે. ચાલો, અમને આ ફિલ્મની ઉત્સુકતા રહેશે કારણ કે ડેઝી એક સરપ્રાઈઝ એલિમેન્ટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હમણાં તાજેતરમાં આંખો આજી નાખે તેવું. પણ જયંતભાઈ, આ ખાસિયત કે ખૂબી થતી જાય છે કે કોઈ પણ ફિલ્મમાં તમે કંઈક કંઈક એવા કલાકારોને લઈ આવીશું કે જે દૂર દૂર સુધી લોકો વિચારી ના શકે, ને યુ જસ્ટ યુ નો બ્રિંગ ધમ ધેર. ગઈ વખતે આપણે મળ્યા હતા ત્યારે કારણ હતું નટ સમ્રાટ, સિદ્ધાર્થભાઈ સાથે તમે દીપિકા ચીખલિયાને લઈ આવ્યા હતા, ને પણ વર્ષો પછી 25 વર્ષ પછી તમે એમને લઈ આવ્યા હતા, ને વોટ અ ફેબ્યુલસ ફિલ્મ. પર્સનલી આઈ લાઈક ઇટ વેરી મચ. હવે ડેઝીને લઈને આવ્યા છે, ડી ફેક્ટર દીપિકા પછી ડી. સો ઇઝ ધીસ સિરિયસલી સેઇંગ, બટ યુ નીડ ટુ ટેલ મી, બીકોઝ આજ સુબહ સે હમને કાફી ઇન્ટરવ્યુસ કિયા ઓર સબને યે સવાલ પૂછા, સર આપકા આજ તો બતાઈ દો આપકે યે કામ કા મતલબ ક્યા એલિમેન્ટ, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ ડી ફેક્ટર ઓર વોટ એવર સરપ્રાઈઝ ફેક્ટર? સરપ્રાઈઝ ફેક્ટર યે ડી ફેક્ટર કુછ નહીં હૈ. આ સ્ક્રિપ્ટ મેં જ્યારે લખી પેલા હિન્દી માટે તો ઇન્ટરનેશનલ લેવલ હતું, પછી ગુજરાતીમાં કરવાનું તો તેન હુ વેન આઈ ડુ રાઇટિંગ ને ત્યારે મગજમાં એક જ નામ ચાલતું હોય ક્યારેક, કેમ કે ચોક એન્ડ ડસ્ટર લખતી વખતે શમાનાજી મગજમાં જ હતું. મારો રાઇટર મને કે સર ડિમ્પલ કપડિયા લઈ સીમા વિશ્વાસ લઈ, આઈ વોઝ વેરી મચ શ્યોર અબાઉટ કે મને શવાના મેમ જ જોઈએ છે. સેમ આમના વિશે મને જે સ્પોર્ટ્સ ફૂટબોલ રમતું કેરેક્ટર જે જોતું હતું ગુજરાતી, આઈ વોઝ નોઈંગ શી ઇઝ ગુજરાતી, તો એ મારે લાવવું હતું. અને બીજી વસ્તુ એ હતી કે આફ્ટર નટ સમ્રાટ ઇફ આઈ એમ કમિંગ ટુ ગુજરાતી અગેન દેન વોટ ઇટ શુડ બી અગેન અબાઉટ નટ સમ્રાટ, એન્ડ ઓબ્વિયસલી શી ઇઝ અબાઉટ એવરીથિંગ. તો જો ડેઝી મેમ હા પાડી દે તો મારું ફિલ્મ કરવાનું જે ફૂટબોલનું, એટલે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઈમાં એટલે જ જાઓ છો કે ગુજરાતીઓ કોણ કોણ છે ને ગુજરાતી કઈ કઈ કોણ કોણ શું કરી શકે છે એની પર ધ્યાન રાખો. બિલોડી ગાત લઈ લઈને કે હવે આ એમ નહીં પણ જરૂરી છે. હવે આપણે અહીંયા બેઠા છીએ બરાબર, વોટ ઇઝ જૈન કિલાટર, વોટ ઇઝ વોટ, દેટ ઇઝ એવરીથિંગ ઇઝ ઝીરો. બટ વેન ઓડિયન્સ સી હુ ડેઝી શાહ, અરે ડેઝી શાહ ગુજરાતી ફિલ્મ કરે છે, કરેક્ટ, તો એ ફેક્ટર બહુ મહત્વનો છે. રાઈટ, તમે ફિલ્મ બહુ સારી બનાવો, ઘણી વાર એવું થાય છે કે ફિલ્મ બહુ સારી હોય છે પણ અનનોન ફેસ હોય છે, લોકો અંદર નથી આવતા. અહીંયા ડેફિનેટલી ગુજરાતમાં હિરોઇન્સ છે, સેન્સિટિવ બધા જ છે, પણ જે ફેક્ટર મને જોઈતું હતું આ કેરેક્ટર માટે એમાં એ એકદમ ટી બેસ્ટ હતા, એટલે પછી એમને એપ્રોચ કર્યો.
ઓકે અને ચેતનભાઈ ઇઝ ઓલ્સો વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ એક્ટર્સ યુ હેવ ઇન ધ ફિલ્મ. ચેતન કેટલા મી ફિલ્મ છે? 29. ઓ માય ગોડ. અને એટલા માટે યાદ છે કે હું લખું છું મોબાઈલ. કેમ એવું લખવું પડે? હા એટલે ભૂલી ના જવાય. કેટલી ભવિષ્ય એટલે ક્યારે ભૂતકાળમાં એટલે ભવિષ્યમાં આપણે આપણી યાદોને વાગોળવા માટે કંઈક તો જોઈએ છે ને. વર્તમાન ના ના ભવિષ્યમાં. દરેક ફિલ્મે હું કઈક ને કઈક શીખ્યો છું. દરેક ફિલ્મે મને કઈક ને કઈક આપ્યું છે. એટલે એ યાદ રાખવા માટે હું લખી. આ ફિલ્મ યાદગાર બની 100%. આ એક અલગ પ્રકારનો યાદગાર અનુભવ છે. આ ફિલ્મ સૌથી વધારે યાદગાર એટલા માટે સૌથી વધારે કે મને કવિન જેવો ફ્રેન્ડ મળ્યો આ ફિલ્મમાં. કવિન દવે જોડે મેં બહુ બધો ટાઈમ સ્પેન્ડ કર્યો આ ફિલ્મમાં. અને બહુ એટલે એમ કહેવાય ને કે અમે જે 15-20 દિવસ જોડે રહ્યા પણ એ 15-20 વર્ષ સમાન અમારા માટે રહ્યા છે. બીજું આ ફિલ્મની જે ટીમ છે, સ્ટારકાસ્ટ મેમ સર છે, એટલે જે ડીઝી મેમ જોડે મારો પહેલો સીન હતો ત્યારે હું જયંત સરને મારે ઘડી કહેવા જતો હતો કે સર હું પરફોર્મ કરું, મારે જે નાનું મોટું કરવું હોય તો મેમને કંઈ નહીં લાગે ને એમ કે આ શું કરે છે ભાઈ, એવું બધું નહીં થાય ને. મેં કીધું મેમ અલગ રીતે રિએક્ટ નહીં કરે ને કે ના ના ચેતન ભાઈ તમતાર કરો. મેં ના એટલે બધું કરો, બધા મોટા મોટા સ્ટાર હોય તો એ જગ્યા નથી આપતા, એ કરવા ના દે. ઓકે ના ના એ નહીં અચ્છા લાગે સર, ઇસકો બંધ કરો. કેમ કે મારી જોડે એવા અનુભવ હોય થયા છે. આઈ અન્ડરસ્ટેન્ડ. એટલા માટે મેં ઐસા દસા ભી હુઆ. હા ઇસીલીએ તો મેં તો ડરાવ્યો. પણ આમાં અનુભવ સંતોષકારક રહ્યો ઘણો. હવે આમાં તો એવું થયું કે હું આ કરું છું ને તે જેમ કે એમકો બોલો એ કરે. ચેતન માટે હું એટલું ચોક્કસથી કહી શકું, બહુ વર્ષોથી હું એના એની આ સફરનો સાક્ષી રહ્યો છું, એટલે કહી શકું કે ચેતન ઇઝ વન ઓફ ધ મોસ્ટ અંડર રેટેડ, અંડર એપ્રિશિએટેડ એક્ટર્સ વી હેવ ઇન ધ ઇન્ડસ્ટ્રી અત્યારે. જેટલું પણ ફાલ છે એમાં કદાચ બહુ આગળના પ્રમુખ સ્થાનોમાં હોવો જોઈએ. ખેર જ્યાં છે જે છે સમય છે, પણ અનુભવ સંતોષપ્રદ રહ્યો. યાદગાર. ઓકે, એક સરસ અનુભવ એણે વાત કરી છે કે મોટા એક્ટર્સ જગ્યા ના મળે આપે તમને. You have always been working with the biggest actors. Yeah, but that doesn't, I cannot be in that bubble na ke oh maine bade actors ke sath kaam kiya to main bhi bahut badi actor hu. Main wo bubble mein nahi reh sakti na. And again like no, aap jab ek screen space share kar rahe ho, aap you are playing a character, you are not that person who you are in real life. Correct. So when I was working with him, he was a character, I was a character. And if I am stopping him for his creativity, then it's my bad. Because if I can do this to him, someday someone will do it to me. True that. Have you been experienced like that in the lucky the mainstream? No, fortunately, not at all. Bilkul bhi nahi. કારણ કે પેલી લાતમ લાત વાળી ફિલ્મ માં તો ઘણા બધા હતા. ડેઝી બહુ ઇન્ટરેસ્ટિંગ કરિયર રહી છે. યુ હેર યુ સો મચ ઇન્ટુ ડાન્સિંગ એન્ડ ત્યાંથી પછી આઈ વોઝ એક્ચ્યુઅલી વન ઓફ ધ ક્રાઉડ. યસ, સો ધેટ્સ વેર માય એક્ચ્યુઅલી ધ જર્ની સ્ટાર્ટેડ. બહોત લોકો કો એસે લગતા હૈ કે મેં કોરિયોગ્રાફર થી નહીં બટ એક્ચ્યુઅલી એપ્રિશિએટર. એમના જગ્યા પર બીજું કોઈ પણ એની એક્ટર ઓર એક્ટ્રેસ તો વારંવાર આ વાત ના બોલે કે આઈ વોઝ ઇન અ ક્રાઉડ. સો આઈ રીલી એપ્રિશિએટ શી સો મચ ટુ ધેટ. સો નહીં બોલતો નહીં બોલતો આપકો પતા ક્યું સર? આઈ મીન રિયાલિટી સે ઠીક હે તુમ કેમેરે કે સામને છુપા લોગે, અસલિયત તુમ ખુદ સે કેસે છુપાઓગે? કેમેરા કે સામને ઉનકો બોલના હોતા હે ના. સો હાઉ વોઝ ધેટ જર્ની? વેરી નાઇસ. આઈ મીન આઈ થિંક ધેટ વોટએવર હેપન્ડ ઇન માય લાઈફ, જે પણ થયું છે, I have embraced it with open arms. I've taken all the challenges which has come to me, and I'm lucky that I had taken them, so that whatever it's made me today has only given me experience and lot of things to learn. Like it's made me wiser as a human being. It's made me understand the problems that actually the director or the producer or the smallest or the biggest technicians go through behind the camera. Because hum camera ke samne hote hain, hamare piche team hoti hai char jinki humko sambhalne ke liye. But the flip side is completely different. Hum bahut sare logo ko pata hi nahi hota ki behind the camera ka scenes kya hai. Correct. So because I come from there, I understand all the problems, I understand what
efforts it takes and what problems everybody goes through. So in that way, I feel fortunate ke mujhe utni shamta di hai Bhagwan ne samajhne ke liye ki agar kal अगर मुझे कोई आके बोलता है कि प्रोड्यूसर साइड से या डायरेक्टर साइड से कोई आके बोलता है कि आज ये प्रॉब्लम है तो कैन वी डिले इट और आज ये प्रॉब्लम है सो कैन वी पुश इट फर्दर सो आई अंडरस्टैंड एंड आई कोऑपरेट सो दैट इज वन थिंग दैट आई एम रियली हैप्पी जे व्यक्ति बहु नाने थी मोटू थयु हशे ने एनी साथे तो एक आखे आखो शुद्ध देशी संवाद सेपरेटली थई शके एनी जर्नी एना संघर्षो एनी एनी मेहनत एनी सफलता एनी आवड़त आ बधा विषय एक आम आम विशद चर्चा थई शके डेजी विषय पण मारे एटलू बधुं एने एमने पूछवुं छे एटली बधी वातो करवी छे पण मुद्दो छे एक एवी फिल्म जे रजू थवा जई रही छे आ शुक्रवारे अने जेना द्वारा गुजराती फिल्मोमां डेजी पदार्पण करवाना छे गुजरात 11 आ एक जरा जुदा प्रकारनी फिल्म छे સ્પોર્ટ્સ ફિલ્મ છે અત્યાર સુધીમાં જેટલા ડ્રામા ફિલ્મ ને જેટલા જેટલી પણ આપણે વિષય ફિલ્મોમાં જોયા છે એના કરતાં જરા જુદું છે ને આવું પહેલી વખત જો હું ભૂલ ન કરતો હોઉં તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યું છે કે કોઈ સ્પોર્ટ્સ ઉપરની ડેડિકેટેડ સ્પોર્ટ ફિલ્મ આપણને મળી રહી છે જેની પોતાની એક કહાણી હોય એન્ડ વી આર મિસિંગ પ્રતિક એન્ડ કવિન દવે બોથ પ્રતિક તને ખાસ યાદ કરીએ છીએ મને એમ હતું કે તું આવીશ પણ નેવરધલેસ તું જ્યારે પણ આવે ત્યારે उसको ये करो लाइटर वाले तो आप आराम से लिख सकते डिफिकल्ट सवाल के जवाब देने के लिए ही प्रतीक और वो आराम से हैंडल हो जाते ऑन द लाइटर साइड उनकी उनकी जरूरत ज्यादा हल्के फुल्के सवालों के लिए ज्यादा है बट नट सम्राट जेवी बहु ज हेवीली ड्रामेटिक स्क्रिप्ट पछी गुजराती 11 संपूर्ण जुदो विषय साव जुदो आ पहलेथी प्लान हतुं के मन थयुं अचानक कहानी मळी नहीं नहीं अचानक नहीं आ स्टोरी मारी पासे चौक एंड डस्टर थी एनी हिंदी में करवानो हतो हूं समाओ वर्कआउट नहीं थयुं अने मने नट सम्राट मळी નટ સમ્રાટ પણ મારા એક પ્રોડ્યુસર છે અમે મહિનામાં એક વખત મળીએ કોફી પીએ વાતો કરીએ કંઈક બનાવીએ કંઈક અને કુછ એ કરના યાર એ કુછ કરના તો પછી સડનલી એમણે કીધું તું નટ સમ્રાટ જૈસા બનાવવા છીએ હવે આપ કરેંગે તું કૈસા કરેગા તું હિન્દી વાલા હૈ બોલા આપ કરોગે તો ક્યાં કરને ગયા બન તો ગયા હિન્દી મેં કોણ દેખેગા બોલા ગુજરાતી મેં કરેગા તો હી વોઝ લુકિંગ એટ મી ગુજરાતી ઓર તું કરેગા બોલા આપ કરના ચાહતે હો નટ સમ્રાટ બોલો बोले राइट से ना पड़े बोले महेश से मैं बात करूँगा उसी दिन तय हुआ महेश जी के पास गए महेश जी से बातचीत हो गई राइट्स मिल गए एंड वी स्टार्टेड नट सम्राट तो ये बैक सीट पे आ गई अब वो खत्म होने के बाद फिर इसको शुरू किया અને એ એ રીતે આ સ્ટોરી સુધી તમે પહોંચ્યા હજી કેવા કેવા સરપ્રાઇઝિંગ વિષયો દિમાગમાં છે ઘણા બધા આના પછી ઘણા બધા એક નવો વિષય છે મારી પાસે અગેન આઈ ગયું અગેન ટુ ફિમેલ્સ ઇટ્સ અબાઉટ સ્મોલ ચાઇલ્ડ એન્ડ ટુ મધર્સ વાહ ચોક એન્ડ ડસ્ટર જેવું ક્યારે લઈને આવશો ગુજરાતી સિનેમા જ્યારે ઓડિયન્સ પ્રિપેર થઈ જશે સો ડુ યુ થિંક અત્યારે ઓડિયન્સ એ રીતે પ્રિપેર નથી નથી સર આ સ્પોર્ટ્સ વિશે પણ મને ખબર નથી મને શિશિરભાઈએ કીધું શિશિરામાં કે આ ફર્સ્ટ સ્પોર્ટ્સ ફિલ્મ છે તો હું હસવા લાગ્યું શું યાર તમે મારી મજા દિસ ઇઝ ધ ફર્સ્ટ આઈ વોઝ નોટ ડુઇંગ એટ ઓલ હું ફક્ત વિષય લઈને ચાલતો હતો કે મારી આ સ્ટોરી છે મને મને આ બનાવવાની છે એમણે મને કીધું એન્ડ હી ઓન્લી અનાઉન્સ ધેટ કે આ ફર્સ્ટ ફિલ્મ છે યસ એબ્સોલ્યુટલી ચેતન શું રંગ છે આ ફિલ્મમાં તારા પાત્રનો મારા પાત્રનો રંગ ખડૂસ એકદમ આમ કાયદા કાનૂન ઇફ આઈ એમ ગ્રે હી ઇઝ બ્લેક હા કાયદા કાનૂન વ્યવસ્થામાં માનનારો એક સુપરિટેન્ડન્ટ ટુ બી લાઈક No, no, no. Hello, Kaida Kanun nahi. Who believes in making his own Kanun? That is the character that you play. That is why she said that. Yehu maane chhe ke ye je maane chhe ye j Kaida. Ye j Kanun. Ane ye vichar dharao vachche no akho bhej chhe. Like we, in the film, we have a lot of differences. Okay. So we are basically, we are cats. Correct. We are just fighting. Did you see Gujarati film on Juhar? Thodi ghani joi chhe. Kai kai. To name a few chello divas chello divas okay e pachi kai
જૂની બહુ કોઈ હા હા જૂની મને નામ નહીં પૂછતા આઈ વોઝ લિટરલી ધીસ સ્મોલ આઈ વોઝ ઇન લાઈક થર્ડ ફોર્થ સ્ટેન્ડર્ડ એટ ધેટ અને ત્યારે પણ અમે લોકો જ્યારે સમર વેકેશન્સમાં અહીંયા આવતા હતા ત્યારે મારા રિલેટિવ્સ અહીંયા રહે છે અને માસીનું ઘર ઇઝ અ ફિક્સ ઇટ્સ લાઈક મેન્ડેટરી એવરી સમર વેકેશન લેટ્સ ગો ટુ માસી હાઉસ ઓકે માસી અમદાવાદમાં હા માસી અહીંયા છે તો એમના ઘરે જવાનું અને એમના ટીવી પર બે ચેનલ એક દૂરદર્શન અને એક કોઈ ગુજરાતી ચેનલ સો વી લેફ્ટ વિથ નો ચોઇસ ધેન ટુ વોચ ધ ગુજરાતી ફિલ્મ્સ એન્ડ એટ ધેટ ટાઈમ આઈ એમ ટોકિંગ અબાઉટ વોટ 15 યર્સ અગો 15-17 યર્સ અગો એન્ડ આઈ મીન આઈ એમ રિયલી સોરી પ્લીઝ દિલ પે નહીં લેના એ ચીઝ કો બટ વી યુઝ ટુ મોક ધ ફિલ્મ્સ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ કે મેની ડઝ ઇટ ટુડે ઓલસો because the trend has changed puri tarah se change ho gaya hai and I mean the industry is evolving chello divas is being made in bollywood already so let's just yes. clap for that clap because for that is yeah, very much necessary so yeah I mean humne aaj tak jitni bhi bollywood mein remakes dekhi hai maybe koi south ki hai ya hollywood ki hai we have never seen a gujarati film being remade in hindi so that itself is a very proud thing for all the gujarati and the gujarati film industry so film industry hindi film industry mumbai ma gujarati film mo vise ni shu bas che shu vaato thai amne amdavad ma baitha baitha janvu hoy to I atyare khali mari family ni vachche ni vaat karis karan ke mane bahar nu khabar nathi to મારા ઘરનો સીન એ હોય છે કે એવરી થર્સડે માય મમ કમ્સ આઉટ ઓફ અ રૂમ એન્ડ મી હ એન્ડ માય સિસ્ટર દે વિલ સિટ ઓન ધ સોફા એન્ડ દે લાઈક આ ફ્રાઈડે ના કઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે ધીસ ઇઝ ધ કોન્વર્સેશન ઇન માય હાઉસ ઓન એવરી થર્સડે સો કન્સિડરિંગ હાઉ ગુજુઝ આર બીકોઝ આઈ કમ ફ્રોમ ધ ફેમિલી એવરી થર્ડ હાઉસ માઇટ બી હેવિંગ ધીસ કોન્વર્સેશન કરેક્ટ એવરી એન્ડ બધાને પોતાના લેંગ્વેજ વિશે બહુ પ્યાર હોય છે સો ધેટ ઇઝ અ નોન ફેક્ટ એક લાલચુ સવાલ એ છે કે સલમાન ભાઈ તમારા બહુ મોટા પ્રશંસક છે અને સખત તમારા એ ચાહક રહ્યા છે એમની સાથે ક્યારેય ગુજરાતી ફિલ્મો વિશે વાતચીત થાય એ કંઈ આના વિશે કોઈ પણ ગુજરાતી મૂવીઝ કે એના અત્યારના રિલેટેડ ફિલ્મ્સ વિશે કોઈ ક્યારેય પણ ફિલ્મ કરું છું ને તો એમની સાથે ડિસ્કસ ડેફિનેટલી કરું છું બીકોઝ આઈ એમ હિઝ પ્રોટેજી આઈ હેવ ટુ કરેક્ટ રાઈટ સો એન્ડ હી હેઝ બીન ઇન ધ ઇન્ડસ્ટ્રી ફોર સો મેની યર્સ હી નોઝ વોટ્સ ગુડ વોટ્સ નોટ there are also films that I have not done because he said not to do it because he understands the film on paper itself before being made so when Jayant sir narrated this film to me and then I said yes to him and then I had a discussion with Salman sir and then he's like you should definitely do this film the question after that Gujarati film par kyun so the answer was Daisy ko lagta hai Ritesh ne ye sawal pucha hoga khud ko marathi film kyun I got my answer wow wow સરસ જવાબ છે આની ઉપર જ એક તો જોરદાર તાળીઓનો એક રાઉન્ડ થઈ જવો જોઈએ આ સલમાન ભાઈ આપણા ફોન ઉપાડે નહીં નહીતર આવા સરસ જવાબ આપતા હોય તો આપણને ફોન કરવાની ઈચ્છા થાય પણ ગુજરાતી ફિલ્મોનો સિનારિયો બદલાઈ રહ્યો છે લેટેસ્ટ તો સરસ હેલ્લારો જેવી આપણને મૂવી મળી છે અને અચાનક એકદમ સરસ સમાચાર આપણી પાસે છે નેશનલ એવોર્ડ આપણે જીતી ગયા છે નરસમ્રાટ વખતે મળ્યા હતા અને તમારા જે જવાબો હતા થી લઈને અત્યાર સુધી હવે શું જુઓ છો કેટલું પરિવર્તન દેખાય છે કઈ દ્રષ્ટિ વિચારમાં કોઈ ફેર આવ્યો છે નહીં ઘણું બધું બદલાઈ ગયું છે એક વર્ષમાં એટલે કે નવા કોન્સેપ્ટ લઈને નવા નવા ડિરેક્ટર્સ પ્રિપેર થઈ ગયા છે કે હવે હા બનાવવું જોઈએ કંઈક નવું રાઈટ ડેરિંગ આવી ગઈ છે બધા પહેલાં એવું હતું કે નહીં ગુજરાતી સેટ ઓડિયન્સ સેટ ફોર્મ્યુલા બધું હતું એ હવે નથી ઓકે એટલું એટલે તમને એમ લાગે છે કે આમની જ ફિલ્મ કરસનદાસ એ વિચારી શકે છે તમે વિચારો પણ બનાવી અને લોકો એપ્રિશિએટ કરે સુપર હિટ ફિલ્મ એબ્સોલ્યુટલી ચલો ભાઈ વિથ ધીસ આપણે એકદમ કરણ જોહર સાહેબથી પ્રેરિત એક ફટાફટ રેપિડ ફાયર રાઉન્ડ રમવાના છીએ જે અમે શુદ્ધ દેશી સંવાદમાં અમારો ખાસો પ્રિય વિષય રહ્યો છે એટલે આટલું ખાલી અમે આ પૂર્વ ભૂમિકા બાંધવા માટે જ આટલા બીજા સવાલો કરતા હોય છે બાકી અમારી નજર તો આની ઉપર જ હોય છે ઓકે સો લેટ્સ બિગિન વિથ ચેતનભાઈ જયંત ગિલાટી સાહેબને ગુસ્સો આવે છે અને આવે છે તો એ ના શું ગાવ ના મેં તો સુધા નથી સીરિયસલી ખરેખર હા
ઓકે ચેતન, એક એવી ફિલ્મ જે તમને એવું લાગે છે કે તમારે નથી કરવા જેવી? સેક્સ એજ્યુકેશન આવી ફિલ્મે કરી હતી. હા, મને યાદ આવ્યું. યસ, ગુજરાતી ભાષામાં આવા પ્રકારના વિષય સાથેની ફિલ્મો બનવી જોઈએ એવું માનતો હતો, એટલા માટે ફિલ્મ કરી હતી. પણ ફિલ્મ પોતે ફિલ્મ ન રહી, એટલે પછી મને એવું લાગ્યું કે આ ફિલ્મ ન કરી હોતો કંઈ સારું હતું. કર્યા તે કંઈ મળ્યું નથી, પણ જે અપેક્ષા હતી એ પૂરી નથી. ઓકે, એક હીરો જે તમારા મતે ઓવર રેટેડ ઓપ્શન છે, એ અત્યારે ગુજરાતી ફિલ્મનો એક હીરો જે તમારા મતે ખૂબ ઓવર રેટેડ છે, ઓપ્શન છે એ મલ્હાર ઠાકર, બી યશ સોની, સી મયુર ચૌહાણ કા માઇકલ, ડી અર્જવ ત્રિવેદી એન્ડ ઈ યોર ચોઇસ. ઓવર રેટેડ વધારે પૈસા બધી જ રીતે જબરદસ્તીની શૂષા કરેલી છે કે આ સુપર એક્ટર સુપર એક્ટર સુપર એક્ટર. જો મલ્હાર ઠાકર. Do you think so? કેમ એવું લાગે છે? એટલે મલ્હાર, મને મલ્હારની જેટલી પણ ફિલ્મો મેં જોઈ, એવું થયું છે કે મલ્હાર વધારે સારું કરી શકે એમ છે. પણ થાય છે કેવું કે મલ્હાર થોડું કરે ને બધા વાહ વાહ ક્યાં બાત હૈ ક્યાં બાત હૈ સુપર સુપર. એટલે ક્યાંક ને ક્યાંક છે ને આપણે માટલું ભરાય, માટલું અડધું થાય ને ત્યાં આપણે ગુજારું બાંધી દઈએ, અને એના કારણે માટલાને ખબર નથી પડતી કે હું ભરાયો કે નહીં. એટલે માટલું મલકાયા કરે, પાણી ચલો ચલતી. ક્યારે લખે છે નવી ફિલ્મ લખવાનું છે? સિરિયસલી, મેં બાઉન્સર ગયા જો ભી બોલા મને ઇસમે કે મેટાફર મે બાત કર. ઇસમે મેં બાઉન્સર ગયા, પર થોટ અચ્છા થા ના. હું લખું છું. અરે વાહ, મારા માટે લખું છું એવું છે અત્યારે જે કોઈ. ઓકે, તારા સિવાય તને લાગતો એક અંડર રેટેડ એક્ટર ઇન ધ ઇન્ડસ્ટ્રી, જેને જોઈએ વિ નામના પ્રશંસા, ફિલ્મો, કામ, ખૂબ ટેલેન્ટેડ હોવા છતાં નથી મળ્યું તારા સિવાય? જય ભટ્ટ. કેમ એમ? જય સારી ફિલ્મો કરે છે એને તો. ના ના ના, નથી મળી સારી ફિલ્મો એને. અને મારો સારો મિત્ર બી છે પણ સારો એક્ટર છે, અને ખબર નહીં કેમ પણ એને ટિપિકલ એનામાં જે તાકાત છે એ તાકાતને બતાવી શકે એવી ફિલ્મ એક કરસન દાસ છે, એ સિવાયની બીજી કોઈ ફિલ્મ છે જ નહીં. ઓકે, ગુજરાત ઇલેવનમાં સૌથી નબળી કડી કોણ? ઓપન ક્વેશ્ચન. જો આમાં બહુ ઓનેસ્ટ હું કહું ને તો મેં ફિલ્મ જોઈ નથી. બરાબર, મેં માત્ર શૂટ દરમિયાન, મારા સિક્વન્સ દરમિયાન હું રહ્યો છું, અને પછી ડબિંગ વખતે મેં જેટલી ફિલ્મ જોઈ હોય એટલું મેં જોયું છે. એટલે આમાં ઓનેસ્ટ આન્સર તો આપવો અઘરો છે મારા માટે, કેમ કે મને ખબર જ નથી. પણ કદાચ મને એવું લાગે છે કે આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. તારું જ પૂછીએ, ચિંતા ન કર. મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે આમાં એક સિક્વન્સ, એટલે મૂળ વાર્તાના પોઈન્ટ ઓફ વ્યૂથી જઈએ તો હું જે કેરેક્ટર પરફોર્મ કરું છું એ કેરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી મને પોતાને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે એને જેટલો સ્ટ્રોંગ બતાવવાનો પ્રયત્ન કર્યો છે, મેં પણ કર્યો, સરે પણ કર્યો છે, એ વિઝ્યુઅલ ટ્રીટ ક્યાંય નથી. એની વિઝ્યુઅલ ટ્રીટ કે ક્યાંક વિઝ્યુઅલી કંઈક કોઈક બાળક છે તેની જોડે એ કંઈક કરી રહ્યો છે, મારી રહ્યો છે કે એવું કંઈક કરી રહ્યો છે, ફિઝિકલ વાયલન્સ ક્યાંય નથી. એ મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે જો એક નાનકડી એની ઝલક હોય તો આ ડેઝી મેમના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે એને કદાચ પંચ મળે કરવા માટે કે આ તો ભાઈ નહીં ચાલે. તો હવે તું દિગ્દર્શન ક્યારે કરે છે? નહીં, એવું મને લાગ્યું છે. બટ આઈલ કાઉન્ટર આન્સર ટુ મિસ ધેટ. આ તમને લાગે છે, બટ ધ વે યુ હેવ પરફોર્મડ, યુ ડોન્ટ રિયલી હેવ ટુ ગેટ ફિઝિકલ વાયલન્સ બીકોઝ ઇટ શોઝ ઓન યોર ફેસ ઓલરેડી ધેટ હાઉ વાયલન્ટ યુ કેન ગેટ. તમને સિક્વન્સ કેવો નથી માંગતો. એક સિક્વન્સ થાય છે, લોકો હસે છે,
અન્ડરકરન્ટ સિક્વન્સ એકદમ હોટ છે, કરેક્ટ? કટ. નેક્સ્ટ ડે આપણે એમને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, ફેસ કવર છે એમનું, પગ મૂકેલા છે આમ રીતે અને આમ કરે છે. હી ઇઝ બીન રીઇન્ટ્રોડ્યુસ. મેમ આવે છે, વાતો થાય છે, ત્યાં ખબર પડે છે કે જે છોકરાઓએ ગઈકાલે જે કંઈક કર્યું છે એ લોકોને એક રૂમમાં પૂરી દીધા છે અને એ સ્કૂલ રમી રહ્યા છે. ત્યાંથી આ બંનેનું સ્ટાર્ટ થાય છે. તો નોટ નેસેસરી વોટ મેમ સેસ કે તમે કોઈને મારો એ દેખાડો. બીજી વસ્તુ એ છે કે મેં એવું ઘણું બધું જાણી જોઈને નથી રાખ્યું કે જેથી મને સેન્સરમાં પ્રોબ્લેમ આવે. યુ સર્ટિફિકેટ જોઈતું હતું, નાના બાળકો જોવા જાય છે એને ખબર પડે કે આ મિસ્ટેક આપણાથી ના થવી જોઈએ. કરેક્ટ. સો ધોઝ ઓલ પોઈન્ટ્સ વર ઇન માય માઇન્ડ વેન આઈ વોઝ રાઇટિંગ. ઓકે ઓકે. કયા એક ડિરેક્ટર સાથે કામ કરવું તને બહુ જ ડિફિકલ્ટ લાગ્યું છે? ડિફિકલ્ટ લાગ્યું? ઓપન ચોઈસ. તાકાત હતું કરો એવા ડિરેક્ટરો ના નામ તો મારે લેવાય નહીં. ખરેખર અઘરું પ્રશ્ન. જવા દઈએ. હા જવા દો. જવા દો. લાગણીઓની એની પ્રસ્તાવનાથી લઈને શરૂઆત મધ્ય અને અંત એ બહુ સરસ રીતે એ મૂકે. અને એક્ટર તરીકે મારો બધા આંખો કાઢીને ગુસ્સો કરવો એ પ્રકારનું સ્વરૂપ જ બતાવ્યું છે. મારી અંદર રહેલા ઇમોશનલ એક્ટરને કોઈએ જગ્યા નથી આપી. તો ધર્મેશ્વર એ ટોપિક વાહ માણસે જે જગ્યા આપી મને વાહ. અને કદાચ આ છેલ્લો સવાલ છે પણ નોટ લીસ્ટ બાય એની મીન્સ, એક એક કિરદાર જે તારી ભજવવાની ખૂબ ઈચ્છા છે અને તને કોઈ જ રીતે ઓફર થતું નથી? અતુલ કુલકર્ણીની એક ફિલ્મ છે મરાઠીમાં, નામ કેમ નટરંગ. હા, નટરંગ. નટરંગમાં અતુલ કુલકર્ણીએ જે કેરેક્ટર કર્યું છે એવું, એવી જો કોઈ ગુજરાતી ફિલ્મ બને, એટલે આપણા ગુજરાતીમાં કહીએ તો જયશંકર સુંદરીની લાઈફ પર જો કોઈ ફિલ્મ બને અને જયશંકર સુંદરીનો અભિનય કરવાનો મોકો મળે, ક્યાં વાત. સૌભાગ્ય. વાહ ભાઈ વાહ. સોરી ભાઈ, છેલ્લો સવાલ હજી પાછળ છે એટલે એક એક્ટર મારી પાછળ છે આ કરવા માટે. અચ્છા. હા જેમ સર ચાલુ કરો ને તમે ડે પ્રાઇસ તમારું બધું જ તમારું. ચેતન તું બાજુમાં જ બેઠો છે ત્યારથી હું કહું છું હાથ લગાડવાનો. સર જેટલા બી પ્રોજેક્ટ કરશે એમાં બધા હું છું જ હવે. અરે વાહ, મજા આવે. લાગણીના સંબંધો છે મારા. ઓકે. ડિઝીસ સાથે કામ કરવું અઘરું રહ્યું, સરળ રહ્યું, ઠીક રહ્યું? સરળ, બહુ જ સરળ. એટલે પહેલા દિવસે હું બહુ ગભરાયેલો હતો એક્ટર તરીકે. મને મારી સામે ઘણા એક્ટરો કામ કરવું તો એ ગભરાય, પણ અહીંયા મારી પરિસ્થિતિ ઊંધી હતી. કેમ કે તો નામ એમની ફિલ્મો જોયેલી હોય, પછી વ્યક્તિત્વ કેવું છે ખબર ના હોય. અને સર રેડી એમ. પણ ચેતન એવું હોય છે કે મુંબઈથી આવેલા કલાકારો માટે આપણે સ્વાભાવિક રીતે જ થોડા કામ મનમાં ને મનમાં વામણા થઈ જતા હઈએ છે. એવું એવું દેખાયું છે તને આપણા અમદાવાદના કલાકાર? ના ના, એવું નથી. ધારો કે જેકી દાદા જોડે મેં કરી ફિલ્મ વેન્ટિલેટર, તો જેકી દાદા જોડે હું હજી આમ એન્ટર થઉં, હું ડિરેક્ટરને મળું એ પહેલાં એમને મળું. હા થશે. એટલે એ જાણે મને વર્ષોથી ઓળખતા હોય એવી રીતે એમણે મને બોલાવે. હવે બીજી મેમ છે એટલે કદાચ એ પોતે પણ, અને આપણે બી પુરુષ પ્રધાન સમાજમાં રહીએ છીએ એટલે પુરુષ માનસિકતા આપણી બી હોય ને. પણ હું કદાચ મને આમ થોડી વધારે પડતી ગભરાવા નથી એમ, કેમકે મેં બમન સર જોડે કામ કર્યું છે, મેં રાજકુમાર રાવ જોડે પણ કામ કર્યું છે, પછી નવાઝ સર સાથે પણ કામ કર્યું છે. એટલે એ બધા જોડે ક્યાંક ને ક્યાંક નાના મોટા
સારા ખરાબ જે અનુભવ મને પ્રાપ્ત થયા એના પછી એક પેલી દૂધ ગરમ દૂધ થી દાજેની બિલાડી એ છાશ પણ ફૂકી ફૂકીને પીએ એવી એક ચોક્કસ કહેવત છે ને સાચી છે. એટલે હું સર જોડે જઈને કહું કે સર એ કરના અમે કરું કે એક જેસર એવો હાથ હું કરના તો નહીં આ કરો કરો એટલે મેમ કહો નહીં નહીં કરો જો કરના એ પહેલો મેં સીન જ્યારે એમની સાથે કર્યો અને મારો પણ એ પહેલો સીન એમની સાથેનો અને એ જ ઇન્ટ્રોડક્શન સીન હું મારા રિએક્શન અહીંયા શું છે ને અહીંયા વધારે નોંધી શકું કે આમ શું વિચારે શું કરશે એને પણ પછી મને ખબર પડી ગઈ એને એમને સરળ મેદાન બી ખુલ્લું પડ્યું અને એક બી જગ્યાએ મને સજેસ્ટ પણ કર્યું કે આપ એસા બી કર સકતે હો. એટલે મને આમ થોડું વધારે થયું કે વાહ ક્યાં બેઠા બાકી તો હા ચલો આમ કંઈ નીકળી જાય હો ગયા ચલો ચલો ચલો. અને બીજું કે ડેઝી મેમ તો અહીંયા છે પણ ડેઝી મેમ સાથે જેટલા એમની સાથે જોડાયેલા સૌથી વધારે મને આમ પોઝિટિવ એનર્જી એ લોકોએ પૂરી પાડી છે કે સવારે સૂટ પર બોલાવે આમ પહોંચીએ એટલે લોકો આમ સવેનિટી બાર હોય આમ જોવે એ આપણે ગુડ મોર્નિંગ સર. Some of them are that too. Yeah. Big round of applause for them too. Woo! Okay. Bright smile સાથે આપણે ગુડ મોર્નિંગ કરે ત્યારે આપણે ક્યાં વાત છે યાર. ઓકે આજે સરસ મજા આવશે. અને હવે આ છેલ્લો સવાલ છે. જયંત સરની બે ખામીઓ બે ખૂબીઓ. ખૂબીઓ પહેલા હું વાત કરી ખામીઓ તો હજી નથી ઓળખાઈ પણ કરીએ પ્રયત્ન કરીએ પ્રયત્ન કરીએ એવું કઈ નહીં કામલે હશે તો કઈ બહુ ક્લીન ઇમેજ દે રહે હો સબકો ઉન્હોને ક્યા બોલા કુછ દો બુરા બોલને કે લિયે અગર હૈ તો બોલે મત તો બોલ મુજે ભી સમજ ના આયા અરે રાઉન્ડેડ બુરા બોલવાને કે લિયે તો ઇને મને પસાર તો લાસ્ટ ટાઈમ મને પસાર તો બતાય છે તને મારે બહાર ના પડગા જાણવા છે કોઈ કહેતું નથી અહીંયા તો ઠીક છે બધું. ખૂબી વાત કરીએ તો પહેલી ખૂબી એ છે કે એ સેટ પર છે ને એકદમ કૂલ રિલેક્સ. અને બીજી મહત્વની જે બહુ ઘણા બધા ડિરેક્ટરોમાં આ મિસિંગ હોય છે જે આમાં આ સરમામણે જોવા મળ્યું એ છે કે એ તમને પૂછે છે કે તમે કેટલું કરી શકો છો મારે શું જોઈએ છે એ તો પછી વાત છે એટલે તમે કેટલું કરી શકો છો એ જોવે છે અને પછી એમ કહે છે કે બધા આટલું કરો. એટલે એક્ટરની પોતાની એક તમે તમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો પછી સર્વશ્રેષ્ઠમાંથી એમ કહે છે કે ઓકે એમાંથી આ ના કરો આ કરો. બાકી જનરલી શું થતું હોય છે ડિરેક્ટર આવે સ્ક્રિપ્ટ આવે આટલું કરવાનું છે તમને એટલે વિઝન તમારું બ્લોક થઈ જાય જ્યારે અહીંયા વિઝન ખુલે છે પછી એને ધીમે ધીમે શેપ આપવામાં આવે છે અને કારણ દેખાય છે કે અચ્છા આટલા કારણે નહીં કરવાનું. એટલે એ જે વિઝનની શાર્પનેસ છે સરમાં એ કાબિલે તારીફ છે. અને ખામીઓ વિશે વાત નથી કરવી ને ખામી હા બોલો બોલો હા ખામી છે જશે ખામી 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 છે છે મળી આવી હા નથી પાંચ મિનિટમાં મળી આવી હા ના ના મળી આ ફિલ્મ માટે જેને જ્યારે મને કાસ્ટ કર્યો ત્યારે કેવું એમ એડી હતા એમણે વાત કરી દીધી આવું આવું છે પછી જયંત સર જોડે વાત થઈ ગઈ જયંત સર કે આ ડેટ્સ છે એટલે એમની ડેટ્સ મોકલી મને એટલે મેં કીધું આમાંથી ત્રણ દિવસ મારા નાટકના શો છે તો મેનેજ. હવે એક ઇન્દોર શો હતો એક અમદાવાદ શો હતો એક વડોદરા શો હતો મેં કીધું જો સર મને કરવામાં તો નહીં પણ આ ડેટ છે તમે આપી છે એમાં શો છે તો શું કરી ઓકે ડન હો જાય એટલે મેં કીધું સર અરે ડન એટલે આ ખરેખર મોટા મોટા ડિરેક્ટર એવું કહે નહીં નહીં નાટક નહીં મેનેજ કરી શકતે યાર તું શૂટિંગ ખતમ કરો ના નાટક ક્યાં કરનાર પણ આ સર ની એટલે હું વ્યક્તિગત ખૂબી આવી અને એમને એ મને યાદ ન હોય યાદ કરાવ ચેતનભાઈ કાલ તમારે જવાનું છે શો માટે ઓકે આમનું કાલનું પેલું વ્યવસ્થા કરી આપો એટલે એ ખરેખર આવા ડિરેક્ટરો નથી ઇન્ડસ્ટ્રીમાં એ એમના ફોકસમાં એમનું ફોકસ ક્લિયર હોય પણ એ જોડે જોડે આપણું ફોકસ એ ક્લિયર રાખે કે તમારે ત્યાં જવાનું છો યાદ રાખે. વાહ વાહ જયંતભાઈ હું નાટકો કરું છું થોડે તમને. સો ઓન ધેટ નોટ બિગ રાઉન્ડ ઓફ અપ્લોડ્સ ફોર ચેતન.
બીન્સ પ્રામાણિકતાથી ટાળ્યું છે એમણે, પણ એ પ્રામાણિકતા બધું. ધન્યવાદ. ચાલ ડેઝી બંદૂક મેરે. Things that defines you a hardcore Gujarati. So now, ubaro. Tongue twister challenge. Mama mara mara mama. Mama mara mara mama. Tron var. Mama mara mara mama. Mama mara mara mama. Done. કાળુના કાકાએ કાળુની કાકીને કીધું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. એ તો મેં બી તીસરી બાર ના બોલતા હું. ચંદુ કે ચાચા વાલા બોલ. એક હી બાત હૈ. એક યે કાલુ કી ચાચી રહેગી જો ભી કાલુ કી કાકી હૈ. મૂળે તો અથાણું કચુંબર ખાવાની વાત છે યાર. એ લોકો તો જાતે નહીં જાય. મૂળે કચુંબર અથાણું ખાવાની વાત છે. શિયાળો ચાલે તમ તમારો અડધર બડધર બરાબર ખાઓ. ના ઇસમે કોઈ કાલુ કા ભલા હો રહા હૈ. કિસી કા કુછ ભલા નહીં હો રહા હૈ. ઓકે. અત્યાર સુધી આ બધું પેલું થિંગ્સ ધેટ ડિફાઇન્સ યુ અંડર હાર્ડકોર ગુજરાતી મથાળા હેઠળ જાય છે, અત્યાર સુધી ક્યારે કોઈ ગુજરાતી ચોપડી વાંચી છે? એમ મને એક વર્ષ લાગશે વાંચતા. બટ ગુજરાતી ન્યૂઝપેપર આવે છે ઘરે મમ્મી માટે, તો એની અંદર જો થોડું થોડું હું વાંચી લઉં. બટ મારા એટલે થોડા માત્રામાં આમ તેમ જે હું બ ને ક્યારે બીજું કઈ કહી દઉં. શબ્દ મારા મોઢામાંથી નીકળે ને હું મમ્મીને મમ્મી આનો મતલબ એ ગાંડી ઉલટું વાંચે છે. મને એટલે જો મારા ઘર હું અને મારી બેન છે, ઠીક છે. સો ઇટ મેક્સ ઇટ ઇઝીઅર ફોર મોમ ટુ કોલ બેબી દોનોને. પછી અમે કન્ફ્યુઝ કે કોને બોલાય. આ એટલે ગુજરાતી ઘરોમાં બેબી બાબો લાલો લાલી આ બધા તો હોય. ટીકુ બિંકુ. ઓકે. કોઈ પણ એક ગુજરાતી રાઇમ ઇફ યુ કેન રિમેમ્બર. ઠીક છે. ફેવરિટ ગુજરાતી અત્યાર? આઈ થિંક ઇટ વુડ બી ઘાઘરા ચોલી. ફેવરિટ ગુજરાતી એક્ટર એન્ડ એક્ટ્રેસ, ઓલ્ડ ઓર ન્યુ? પાસ. ઇન્સ્ટન્ટ પાસ કે જવા દા તો આમ પડવા જેવું. મેં કો નામ હી નહીં પતા. ફેવરિટ ગુજરાતી સોંગ ઇફ એની? આઈ લાઈક ઢોલીડા સોંગ. ઢોલીડા ધ ઓરિજિનલ ગરબા વાળો. જેનું અત્યારે એક તમારી ફિલ્મમાં પણ એક ઢોલીડા વર્ઝન છે. અમારી ફિલ્મમાં ખાલી વર્ડ લીધું છે ઢોલીડા. ઓકે. હા, એટલે આખું નવું જ નવું નવું છે. રૂપકુમાર રાઠોડ સાહેબ સરસ છે. યુટ્યુબ પર એનો વિડીયો છે, પ્લીઝ ચેક કરો. એક ફેવરિટ શાક ગુજરાતી? ઊંધિયું. ઓકે. અને એક માત્ર ગુજરાતી આદત? જમવા પછી ગળ્યું ખાવું. એટલે હું આવ્યો ત્યારે જ પૂછવાનું ખાસા સુકાઈ ગયા છે. પણ બહુ નવા હતા ને હજી તો પહેલી પહેલી ઓળખાણમાં ક્યાં કહી દેવું કે બહુ સુકાઈ ગયા છો અને બહુ દાડે મળ્યા ને આમ ને તેમ. તમે આ કોઈ છોકરીને કહેશો ને ઇઝ ધ અલ્ટીમેટ કન્વર્સેશન સ્ટાર્ટર. એવરી ગર્લ લવ્સ ટુ હિયર ધેટ. ઓ પતલી દેખાય. તમારી એક ખરાબ આદત? આઈ એમ વેરી સ્ટબર્ન. સિસી. મારા સરના આર્ગ્યુમેન્ટ્સ કેટલા થયા છે, કેટલા આર્ગ્યુમેન્ટ્સ. બટ હાઉ ડુ યુ મેનેજ? આઈ મીન ઇન ઇન પ્રોફેશનલ લાઈફ, ઇન યોર પર્સનલ લાઈફ? નો નો, બટ આઈ ઓન્લી આર્ગ્યુ વિથ પીપલ હુ આઈ નો કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. એટ ધ માથું પછાડવાની કે મતલબ નથી. મને ખબર છે કે અહીંયા વાત કરી શકું છું કારણ કે સર સમજી શકશે કે હું એટલીસ્ટ હી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ ઓફ વ્યૂ. જ્યાં મને ખબર છે કે કોઈ રિઝલ્ટ જ નથી તો ત્યાં માથું ફોડીને મતલબ જ નથી. ગુડ. સૌથી મોટું જુઠ્ઠાણ? સૌથી બડા આપને જો લાઈવ જૂઠ બોલા બિગેસ્ટ લાઈ. મેં આયા હું યે લિખતે ફિલ્મ મેં આપ કૌન કીજે. નહીં નહીં, સૌથી બડા જૂઠ બચપન મેં મતલબ એક જો મુજે પતા હૈ જિસકી વજહ સે બહોત ગંદી માર પડી થી મુજે.
और वो भी पूरे स्कूल के सामने. सो सो देयर इज लंबी स्टोरी है, प्लीज बेयर विद अस. घर से स्कूल के बीच में मेरी बेस्ट फ्रेंड का घर आता है, तो मम्मी ने कहा कि तू जाके बेस्ट फ्रेंड के घर पे वेट कर, मैं आती हूँ, फिर वहां से हम लोग स्कूल जाएंगे. अब मेरी बेस्ट फ्रेंड के साथ ऑपोजिट 90 डिग्रीज पे एक क्रिश्चियन अंकल और उनकी फैमिली रहती है जिसके पास बहुत सारे एनिमल्स हैं, लाइक यू नेम इट एंड ही हैज इट. सो आई वाज लाइक सामने वाले घर पे ही जा रही हूँ ना, मैं इधर 15 मिनट टाइम पास कर लेती हूँ एनिमल्स के साथ बिकॉज आई लव एनिमल्स. अब वो चक्कर में टाइम कहाँ निकल गया पता नहीं, मम्स रीच्ड चली गई स्कूल एंड आई एम कमिंग पीछे पीछे कि स्कूल आ गई. माय मम्स लाइक शी इज लिटरली हेल्ड माय हेयर लाइक वेयर द हेल आर यू धना धना धना, बट मैं तो उधर ही थी, मैं झूठ मत बोल. मैं गई थी ज्योति आंटी के घर, तू नहीं थी? मैं कहा नहीं मैं उधर ही थी. और मार पड़ी और लिटरली दिस इज एट द स्कूल गेट. ओह माय गॉड. एंड देन आफ्टर सो मच ऑफ बीटिंग आई सेड लाइक हाँ पर मैं उधर ही थी, मतलब मैं नेल्सन अंकल के घर पर ही थी ना. तो ये एक झूठ था जिसकी वजह से बहुत मार पड़ी. उसके अलावा झूठ नहीं बोला. फिर तो आदत पड़ गई है. तो आई एम नॉट इवन 1% लाइक एम्बैरस्ड इफ आई हैव टू लाई व्हेन इट कम्स टू एनिमल्स बिकॉज दैट माय मम नोज, माय डैड न्यू, सो दिस इज समथिंग हुआ है. आई एम लाइक माय पेट लव इज मोर देन एनीथिंग एल्स. ओके, एक फिल्म जे मात्र ने मात्र तमे ब्रेड एंड बटर माटे करी हती. राम रतन. आई डिड अ फिल्म कॉल्ड राम रतन एंड आई एब्सोल्युटली डिड इट बिकॉज़ आई डिड नॉट हैव एनी वर्क एंड आई हैड टू अर्न मनी फॉर माय ब्रेड. ओके, सो डू यू रिग्रेट फॉर दैट? नो, व्हाई? आई गॉट माय ब्रेड एंड बटर. वर्स्ट नाइटमेयर? वर्स्ट नाइटमेयर एज इन लाइक इन रियल लाइफ और सच्ची में सपने में? सच्ची में. वर्स्ट नाइटमेयर राम रतन आज से. उन्होंने पूछा रिग्रेट, मुझे रिग्रेट नहीं है पर वो वर्स्ट नाइटमेयर था मेरे लिए क्योंकि जो हमारे जो महान डायरेक्टर जी थे ओके बहुत अच्छे. वर्स्ट कैजुअल रिलेशनशिप कौन लग है मारवा से? कैजुअल रिलेशनशिप मतलब ये क्या है? कैजुअल रिलेशनशिप का मतलब कौन सा वाला रिलेशनशिप, ये भी बता दो. जो आप अपना मतलब खुद निकाल लो. मैं लाइफ में बड़ी कैजुअल हूँ ऐसे ही. तो आई मीन आई हैव अ लॉट ऑफ अक्वेंटेंसेस, आई थिंक दैट इज वेरी कैजुअल फॉर मी. डेजी शाह ने गुजराती फिल्म में कास्ट करवा माटे मेकर पासे आटलू तो होवू जोईए शुं? A sensible script and to make sure that whatever he is trying to explain me, he makes it because he's the only man who did. Most of the time, na. हाँ, मतलब narration में बोले हम ये करेंगे, हम वो करेंगे, हम ये करेंगे, हम वो जब shoot करने गए. अच्छा मैं किस्सा ही बता देती हूँ राम रतन का. नाउ देयर वाज अ सीन इन दैट फिल्म वेयर द गाय इज सपोज टू प्रपोज मी एंड आई फॉल इन लव विद हिम इंस्टेंटली एंड आई गॉट आई डोंट नो व्हाई. सो लाइक तो हम स्टेडियम में लेकर जाते हैं, ये लड़की को वो स्टेडियम में लेके जाता है और वहां पे और लड़के को पता चलता है कि लड़की को बारिश बहुत पसंद है और समर सीजन चल रहा है, ठीक है? तो स्टेडियम में अचानक से बारिश गिरने लगती है एंड देन ही गोज ऑन हिज नीज एंड सेज आई लव यू विल यू मैरी मी एंड देन शी इज कंफ्यूज के पर समर्स चल रहे हैं बारिश कैसे हो रही है एंड देन शी रियलाइजेस कि ये सब इसने प्लान किया था. सो बिकॉज आई लव रेन सो ही फेक द एंटायर रेन्स. वो रियलिटी में मुझे प्रपोज कहाँ करता है सर? ताज लैंड एंड के सामने बैंड स्टैंड पे. नो बारिश, नथिंग. આમાંથી સારો ડાન્સર કોણ છે? પ્રતિક ગાંધી, કેવિન દવે. अग्रो सवाल. आई स्टिल से कम
गंदे भी स्टेप्स करेगा तो क्यूट लगेगा, अच्छा लगेगा, टेडी बेयर लगता है वो पूरा। ओके, आमाथी कोनी साथे डेट पर जवा मांगशो? प्रतीक गांधी, मल्हार ठाकर, हिमेश रेशमिया, चिमित त्रिवेदी, જો ઓર બીજા બે ના હું બીજા બે ને નથી ઓળખતી, પ્રતીક ને ઓળખું છું અને હિમેશ ને ઓળખું છું, બે ના લગ્ન થઈ ગયા મારે માર નથી ખાતી, સો ઈ યોર ચોઈસ, કોઈ પણ નહીં, કોઈ નહીં, ઓકે। છેલ્લી જોયેલી અને ગમેલી ગુજરાતી ફિલ્મ પ્લસ જોયેલી અને ના ગમેલી ગુજરાતી ફિલ્મ। I have seen, like, realistically speaking, આજના ટાઈમ્સમાં મેં છેલ્લો દિવસ ઇઝ ધ લાસ્ટ ફિલ્મ ધેટ આઈ હેવ સીન, સો આઈ રિયલી લવ ધેટ ફિલ્મ, અને નાનપણમાં બહુ બધી ફિલ્મ જોઈ છે। All I can say is that I love that Kedia thing where they used to wear and do the scenes and songs and everything in the same dress. તમારે જો આ ગીત ગાવું હોય તો કોના માટે ગાશો? તું નહીં તો તારો ફોટો પણ ચાલશે। અરે બટ ઓલ ધ પીપલ હુ માય જોલી લવ સો, આઈ થિંક આઈલ ટેક અ પિક્ચર ઓફ માય કાર। હા યસ, seriously? yeah because if I say to a human it's like I am indirectly wishing ki tu mar jayega to bhi mere ko chalega yaar, I can't do that, main wo level tak nahi ja sakti। okay, and this is the last but not the least, tumhari life no jalso shun ji, tumhari life no jalso, that means what gives me happiness? yeah absolutely, I think dogs। yeah okay, I mean my future plans are that I want to earn that much amount of money that I can own a farmhouse somewhere in the outskirts of Mumbai, and my retirement plan is like to own lots and lots of dogs and live with them and take care of them। okay, future plans ni baat kari, any more further Gujarati films projects karva che ichcha che? yeah of course I am mara koi apprehension in process you can કોઈ પણ એપ્રિહેન્શન્સ નથી, આઈ એમ ટોટલી ઓપન ટુ ડુઈંગ રિજનલ ફિલ્મ્સ, ફોર મી ધ વાવ ફેક્ટર શુડ બી ધ સ્ક્રિપ્ટ એન્ડ દેટ ઇઝ ધી ઓનલી રીઝન એન્ડ ધી ઓનલી ક્રાઇટેરિયા દેટ આઈ હેવ। ઓકે, હોપ ધ પ્રોડ્યુસર્સ આર લિસનિંગ ઇન ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગ્રેટ રાઉન્ડ ઓફ અપલોડ્સ ડેઝી। બાકી બધું ત્યાં સુધી જાય છે વાત, અહીંયા ચાલશે। ઓકે, ડેઝી મેં કીધું એ પ્રમાણે એમનું એમની એમની સફર એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે કે એમની સાથે એક સ્પેશિયલી કોન્વર્સેશન થઈ શકે ભવિષ્યમાં, જ્યારે પણ એમની પાસે સરસ સમય હશે, આપણી અનુકૂળતા હશે, વી વિલ બી હેવિંગ અ મોર ઇન ડેપ્થ ટોક। જયંત ગિલાટર કો ગુસ્સા ક્યું આતા હૈ? યે એક નેશનલ સવાલ હૈ તો આતા નહીં। અરે યાર સચ્ચે સચ્ચે બહુ ઓછા ડિરેક્ટર મેં જોયા છે જે ગુસ્સે ના આવે। મત બોલો ઝૂઠ યાર, ગુસ્સા નહીં આવતા આપકે ઉપર, બતાઈએ। નહીં મતલબ નહીં, વૈસા ગુસ્સા નહીં, તમે બોલો, મેં તો ના જ પડી, મેં તો મારા જવાબ જ ના। ઓકે ચાલો જવા દે, કયા ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર તમને પ્રોમિસિંગ લાગે? ગુસ્સા કિસી ઓર ભી તો આયા હોગા કન્ફર્મ, જબ આપ દેખો એઝ અ ડિરેક્ટર ગુસ્સા નહીં આતા, એઝ અ પ્રોડ્યુસર આયા હૈ? નહીં આયા, વોહી તો પ્રોબ્લેમ હૈ, મેને બોલા હું પ્રોડ્યુસર કે ઉપર મેરા ડાયરેક્ટર હાવી હો જાતા હૈ, મારા પ્રોબ્લેમ ઇઝ કે અગર મેં પ્રોડ્યુસર બનુંગા ના તો ગુસ્સા કરુંગા। સામેવાળાની સ્થિતિ સમજમાં આવી જાય છે, તમને એમ જ થાય કે હશે આવું જ હશે। અરે રે સારું ચાલ, કયા ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર તમને પ્રોમિસિંગ લાગે છે? એ રેવા, બી હેલ્લારો, સી ચાલ જીવી લઈએ, ડી ઓક્સિજન, ઈ યોર ચોઈસ। રેવા। ઓકે, બીજા No, all are good, but Reva I personally like it. So have you seen Hellar? No, not yet. Okay. Ek Bollywood actor jeni sathe have pachi ni Gujarati film karvani ichcha chhe? Open choice. Bollywood actor? One and only one, Mr. Bachchan.
એ તમે ગઈ વખતે પણ કીધું તું, મને યાદ છે. ચાન્સ મળે તો કોણ એમને એક્શન આપણે કહીએ, એડ ફિલ્મ પણ મળી જાય, ડોક્યુમેન્ટ મળી જાય, તો કોઈ સ્ક્રિપ્ટ આમ જ્યારે પણ એ હા પાડેલી સ્ક્રિપ્ટ તૈયાર છે એવું? હા એ છે મારી પાસે. અરે વાહ. ઓકે, કોની સાથે કામ કરવું વધારે ઇઝી હતું, સિદ્ધાર્થ રાંદેરિયા, ડેઝી શાહ? કોણ સિદ્ધાર્થ? કોણ રાંદેરિયા? રાંદેરિયા પ્લીઝ ગૂગલ કર. અરે ધ વન હુ ડીડ નોટ સમરા. ઓકે, કાપી કાઢો, આટલું કાપી કાઢો, આટલું કાપી કાઢો. આ લાઈવ, ઓહો, ક્યાં લાઈવમાં આવું કર્યું આપણે? क्योंकि लड़के फिर भी समझ आते, लड़के सर आपने मेरा नाम क्यों नहीं लिया, मतलब ये इंटरव्यू खत्म होते ही बाहर जाके अच्छा बाहर दूसरा तो क्या दूसरे इंटरव्यू से कौन जाएगा? कारण पूछी सको? कारण बहुत सिंपल है, સિદ્ધાર્થભાઈ જેમ ચેતનભાઈ છે, ઇઝ ઓલસો ફેન્ટાસ્ટિક એક્ટર, કરેક્ટ, બધું જ સમજે, બધું જ કરે. એમને આપણે જ્યારે કોઈ વાતમાં મનાવી લઈએ ને કે નહીં સર આમ જ કરવું પડશે તમારા, તો એ ટાઈમિંગ માટે ને અંદરનો ગુસ્સો આવે છે કે અચ્છા મારી વાત નથી માની જયંત. આ જયંત રોજ વાત માને છે, એમને બધું જ કરે, પણ એક વખત એવું થાય ક્યારે અચ્છા આજે જયંત વાત, તો પછી ચેતન તું આપ પગામ છું કે હા ચાલો કરી. આમની સાથે એવું નથી, આજે ગયા બનાવ્યા એટલે દુખે પેટ ને કુટે માથું એવું થતું. એમને કહું, આર્ગ્યુમેન્ટ પણ થાય, બધું થાય, પણ અલ્ટિમેટલી શી શકે નહીં ચાલુ જશે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. તમને ખબર જ છે. કઈ ફિલ્મ તમે બીજી વાર ડાયરેક્ટ કરો તો વધારે સારી બની શકે? એ વેન્ટિલેટર, બી લવની ભવાઈ, સી મોન્ટુની બિટ્ટુ, ડી નટ સમ્રાટ ગુજરાતી. મારી તો ના જ કહીશ, બરાબર હું સમ્રાટ જ કહીશ. સો વોટ વેન્ટ રોંગ વિથ નટ સમ્રાટ? નથિંગ, નથિંગ વેન્ટ રોંગ. મેં એમાં પર્પઝલી હ્યુમર રાખવાની કોશિશ કરી સ્મિત પંડ્યા સાથે સેકન્ડ હાફમાં, જે મરાઠીમાં નહોતું. હું આ બંનેનો રોમાન્સ લેવા મેં લોકેશન્સ બહુ સારા લીધા, સોંગ્સ લાવ્યા, એ બધું નાના નાના ગુજરાતી ઓડિયન્સને ધ્યાનમાં રાખીને મેં ચેન્જીસ કર્યા, પણ તો પણ ગુજરાતી ઓડિયન્સને ફિલ્મ થોડી હેવી લાગી. ક્યારે હેવી છે, કદાચ આજે પાછું બનાવું, સેમ જ કરું પાછું, તો લોકોને ગમી જશે. શું નટ સમ્રાટ વખતે શું તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ નટ સમ્રાટ સાથે કેવો રહ્યો? સુપર. સિદ્ધાર્થભાઈ, મનોજભાઈ, દીપિકા, દે ઓલ સ્મિત એન્ડ ઓફકોર્સ ઓલ વર વેરી પોપ્યુલર, વેરી વેરી. શું તમને એવું રન છે કે ગુજરાતીઓએ આ ફિલ્મ ના ઉપાડી આટલી સરસ વાત હતી? તો પણ દુઃખ તો થયું, ડેફિનેટલી. એવોર્ડ્સ મળ્યા ને બધું અલગ વસ્તુ. સિદ્ધાર્થભાઈને ફર્સ્ટ ટાઈમ લાઈફમાં એક જ ફિલ્મ માટે ત્રણ બેસ્ટ એક્ટરને એવોર્ડ મળ્યો. કરેક્ટ. તો એ વોઝ ને મારી બાજુમાં જ બેઠા હતા ત્યારે. કરેક્ટ કરેક્ટ. દાદા સાહેબ પણ. વાહ. કઈ હિન્દી ફિલ્મને ગુજરાતીમાં બનાવવાની ઈચ્છા છે અને કઈ ગુજરાતી ફિલ્મને હિન્દીમાં બનાવવાની ઈચ્છા છે? મને એક સબ્જેક્ટ એમને કીધો તો એ મારે બનાવવાની ઈચ્છા. કયો? બોલ ભાઈ. મારી એક ફિલ્મ હતી જે મેં તમિલ નું રિમેક હતું પુરકાલ, એટલે મિથુનદાએ મને બોલાવેલો ઉટી, ઉટી આજે હું ગયો ત્યાં, મને એક ઇંગ્લિશ ફિલ્મ બતાવી અને એક તમિલ ફિલ્મ બતાવી. મિથુનદા ફાઇનાન્સર ત્રણ જણા બેઠા હતા, રાતે 2 વાગે ફિલ્મ પૂરી થઈ. બધા એ દો ફિલ્મ આવી, તો કોણ સી બનાવી આપણે? મેં કીધું પુરકાલ. મને બોલા હતા ના એ ઇમોશનલ ટચ કરેગા ઇસકો યહી પિક્ચર દો મિથુનદા. એમ સોરી, એ ફિલ્મ જો ગુજરાતીમાં બનાવી ને આજના દિવસ, તો આઈ થિંક ઇટ વિલ જેલ વિથ ધી ઓડિયન્સ. એમ હું જો ના બનાવી શકું, બીજું કંઈ બનાવવા માગતું હોય તો બનાવી શકે. એ ફિલ્મનું નામ હતું મેરી પ્યારી બહેનિયા બનેગી દુલ્હનિયા. ઓકે. મીન્સ એમાં મિથુનદા તલવાર લઈને એમના સિસ્ટરનો રેપ થાય અને મારામારી કરતા, એ જમાનામાં મને અનિલજીએ કીધું, અનિલ કપૂરે કીધું, તો પાગલે મિથુન કો ધોતી પહેના દે એ જમાને, મેં મટકા કરી કરતા દાદા કેરેક્ટર્સ હતા.
હા બરાબર છે, લેકિન આ કોઈ એક્ટર લેતા ના. પછી રાજેશ્વરી સચદેવ હશે નો ટુ મી, નહીં મુજે ફિલ્મ નહીં કરવી. બોલા એક બાર મુજે મિલો સુન લો, નહીં કરવી એટલે નામ જ નહીં કરવી નહીં. અને હું એક મહિના વેટ ઉઠીથી મિથુન દા ફોન કર્યો, ક્યાં હુઆ દાદા? વો રાજેશ્વરી અભિનય અભી હા નહીં સુના હૈ, મતલબ મિલી નહીં. અરે તો કોઈ ભી લડકી કર સકતી હો કેરેક્ટર, તું ક્યાં એક કે પીછે પર આયા? અને મારામાં આ એક ખામી ખામી છે, ખૂબી કો હું પાછળ પડી આવી દાદા મત કર લું ટેન્શન. પછી રાજેશ્વરીના પપ્પાને મેં કીધું મેં પાંચ મિનિટ મિલને કે લે બોલો, ઉસકે બાદ ના બોલ દેના, કલ છ બજે આ જાઓ. હું ગયો 6 વાગે, રાજેશ્વરી બહાર જ નહીં આવી. હું બેઠો એના પપ્પા મારી સામે બેઠા, જે તો હા નહીં બોલી તું જા. એટલે 5 મિનિટ મેં નહીં કર્યું, હા નહીં બોલી. ઠીક હૈ, 7 વાગે બેન બહાર આવ્યા સામે બેઠા, તો હા બોલીએ તમે સમજાવી રહ્યો છો નરેટ કરે બાબા હોય મમ્મા. હું બોલું છું રિપીટ, પાછું નરેટ કર્યું આખો સીન. ડેડ આઈ વોન્ટ ટુ ડુ ધીસ. હવે મેમ ડેટ જલ્દી છે, પ્રાઇસ આપકા, ડેટ આપકા. સેમ જાવેદ સાહેબ, ઓકે. ધ વ્હાઇટ લેન્ડ વખતે હી ડીડ ધેન ચોક એન્ડ ડસ્ટર ઓલસો. તો અમે રોજ ફોન, ડબ્બો મળી રોજ ફોન કર્યા મ્યુઝિક ડાયરેક્ટર અરમાનના ફાધર, જય તો ના બોલ રહે યાર. બોલે કોણ હૈ જયંત કિલાટ? નહીં કરે ફિલ્મ, મને આપ ટ્રાય તો કરો. મને સર એ ગાના જાવેદ સાહેબ કહે, એ જાવેદ સાહેબ લીધી કે નહીં? નહીં નહીં નહીં, ડબ્બુ એક કામ કરો, આપ જાવેદ સાહેબ તો સિર્ફ ઇતના બોલો, જયંત કો સિર્ફ 5 મિનિટ દો, ઉસકે બાદ ના બોલ દેના. તો પાછો મારી સામે જ ફોન કર્યો, કલ 11:30 વાગે આપ. અમે ગયા બાઉન્સ સ્ક્રિપ્ટ વિથ એવરી પ્રિપરેશન શોર્ટ ડિવિઝન સાથે રેડી હતી. મને જઈને બેઠો, એમ બેઠો સ્ક્રિપ્ટ ડબ્બુ ક્યાં લેંગે આપ? કોફી મેં આપ સર કોફી. પછી મેં નરેશન સ્ટાર્ટ કર્યું, ઇન્ટરવલ થયું. પહેલાં ગાના કોણ સા લીધના? મતલબ સર થીમ સોંગ લીધના. ત્યારથી લઈને અત્યાર સુધી વી હેવ અ વેરી ગુડ રેપો. ચોક એન્ડ ડસ્ટર વખતે હું ગયો, શબાનાજી કીધું જાદુ દેખો કોણ આયા, આપણા ડાયરેક્ટર આ ગયા. અને બાર અરે ક્યાં કર રહા હૈ, તો આવું થાય છે કે? વાહ, અમને બહુ રસ પડશે જો તમે આવી જ કોઈક કહાણી આપણા જ આપણી ગુજરાતી ભાષાની કોઈ ફિલ્મ માટે પણ અમને હવે પછીના ઇન્ટરવ્યુમાં સાંભળવા મળે, તમે સંભળાવો તો. વી વિશ યુ ઓલ ધ લક, સર. થેન્ક યુ વેરી મચ. હાઇપોથેટિકલી એક નાનકડી વાત, જયંત ગિલાટર 11 નામની ટીમ હોય તો એમાં કયા કયા એક્ટર્સ હોઈ શકે? એની નંબર કયા કયા એક્ટર્સ હોઈ શકે ગુજરાતી 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 હિન્દી તમને જયંત ગિલાટર 11 ગુજરાતી રાખીએ. ચાલો, કેપ્ટન હોય સિદ્ધાર્થ ગાંધીરિયા, ઓકે. વાઇસ કેપ્ટન હોય ચેતન દહિયા, ઓકે. પ્રતિક ગાંધી, ઓકે. કવિન દવે, યશ મુનિ, દર્શનભાઈ, મનોજ જોશી, આટલા નામ તો આવી ગયા. શું ધરખમ 11 ભેગા આ બધા 11 મે કામ કિસને? મેલ ફિમેલ નહીં બોલ, ટીમ બનાવે કશું વાત નહીં. આ ડ્રીમ ટીમ છે, આ બધા સાથે આવે તો જ ઘણું છે આમાં તો. વીસ વર્ષ પહેલાના જયંતમાં કઈ એક એવી વસ્તુ હતી જે હવે નથી? વાળ. ઓકે, આમાંથી કઈ એક વસ્તુ તમે ફરી કરવા માંગશો? ડાયરેક્ટિંગ અકબર બિરબલ, ડાયરેક્ટિંગ મિથુન વન સ્મો, અને સી બેંકમાં જોબ. ડાયરેક્ટિંગ મિથુન રાણે. ઓ ઓકે, હી ઇઝ આઈ ટેલ યુ સર ફેબ્યુલસ એક્ટર. ફેબ્યુલસ એટલે ફેબ્યુલસ એક્ટર. એક સીન હતો, શક્તિ કપૂરજી પરડે પે થે, અભી ઉનકો જાના હૈ, 6 બજે કી ફ્લાઇટ હૈ, એન્ડ વી વર ઇન કોઇમ્બતુર. તો મેં દાદાને કીધું દાદા આજે એક સીન કરના હૈ અપને કો, શક્તિ જી જા રહે હૈ, તો વો જા રહે હૈ. હા તો જાને દે, વાપસ બોલા 10 મિનિટ મેરી પાસ. હા દાદા, હું આજ પર ડે પે હૈ, ફિર પ્રોડ્યુસર કો નુકસાન હોય, હમકો વાપસ યહાં બુલાના પડેગા, આપ સમજો ઉનકો ડે પે. તો મેરે કો મત બોલ, ચલ મેરા દૂસરા કામ હૈ, ઠીક હૈ, જતા. એક કલાક પછી ત્યારે
ફોન મોબાઈલ હતા નહીં, મેં લેન્ડલાઈનથી એ લોકેશન ઉપર ફોન કર્યો. વિજયજી એમના મેનેજર, હા જાય મારે દાદા તો સમજાવવાનું, એટલે શક્તિજી બેઠે હોય, આ શક્તિ કબૂલ થશે છોડને મારા પડદે બધ જાય. પોલીસ બિચારા કૃષ્ણમૂર્તિ માનું છું, પડદે પડ જાય. સાડા ત્રણ વાગે લોકેશન ઉપર મિટિંગનો ફોન આવ્યો, આધે ઘંટે મેં આવ્યો. હવે ઓકે દાદા, બસ આટલું જ કીધું મેં, ઓકે દાદા, રેડી રાખેલું મેં બધું. મેં કહું આધે ઘંટે મેં આ રહ્યા, એ ભાઈ કે 6 બજે કા ફ્લાઇટ હૈ, ક્યા કરતા હૈ. કેમેરામેન ને કીધું સર જૈસે ટ્રોલી લગાવો પ્લેન પે, તમારા ક્રાઉડ હતું પાગલ હોય, આપ લગાવો સમય બોલતો. મધુંદા આવ્યા, બધું રેડી કર્યું, એ આમ જ કરતા તમે મિરર લઈને, હા પડ, અને આખો સીન વાંચો, એમને જ બોલવાનું, ક્લેપ મારે એને બોલવાનું ટેક. દાદા એક ભાઈ બોલું કુછ નહીં, મેં ટેક કર્યો. એમને વોક, શક્તિ કપૂર સ્ટેજ ઉપર છે એ ત્યાં ડાયલોગ બોલે છે, ક્લેપ મારતા મારતા મિટિંગ ઉપર જાય છે, આખો ડાયલોગ બોલે છે, અને ત્યાંથી શક્તિ કપૂર ઉતરી જતો થાય છે. અમે વન ટેક આખો ડિઝાઇન કર્યો. એમણે મને પૂછ્યું કૈસે ક્યાં ક્યાં હોગા, મારે દાદા પહેલે વહાં હોગા, ફિર ક્લેપ કા સાઉન્ડ કે સાથ મેં આપકે પેન કરૂંગા, જવા વોક કર ગયા તો ટ્રોલી એસે જાયગી, ઓર જૈસે આપ ઉપર જાગે ક્રેન એસે. હા ઠીક હૈ ડન. વન ડે ડાયલોગમાં આગળ પાછળ કહીને જે મારે જોઈતું હતું એ કરીને કરેક્ટ. અબ બોલ મને, થેન્ક યુ દાદા, શક્તિજી આપ જઈએ, દાદા આપ રાત કો આઈએ. ત્રણ નેશનલ એવોર્ડ જીતેલા એક્ટર. Huge round of applause for the great stories and great actors. Okay, Jayant bhai na favorite super aaviye che, favorite writer Salim Javed. Main SSC ma first time mark hado mara mummy no hindi no paper 15 mark bada chhokra ame niche aaya, kya likha Premchand, kya likha Devti Sharan Sharma, ane hu pata chup chap. તુને ક્યાં લીધા? સલીમ જાવેદ. તો એ લોકો મારી સામે જોયું, કોને? હું કંઈ બોલ્યો નહીં, ઘરે ગયો. મમ્મીએ પૂછ્યું, હા બોલ બોલ, મેરા પ્રિય લેખક નિબંધ 15 માર્ચ, સલીમ જાવેદ. આ શું લખ્યું? સલીમ જાવેદ. તો આઈ વોઝ કંઈ નહીં, પપ્પા બોલ પ્રેમચંદ, કંઈ નહીં પૂછ્યું, પ્રેમચંદ લખી દીધું છે. આને મેં આ સલીમ સાહેબને વાત કરી, આ જાવેદ સાહેબને પણ ખબર છે વાત, અને મેં લિટરલી 2.5 પાના લખેલા દિવાર ફિલ્મનો ડાયલોગ, ત્રિશુલનો ડાયલોગ, શોલેનો ડાયલોગ, આ બધું લખેલું ડિટેલ, કઈ ફિલ્મનો કઈ ડાયલોગ, કઈ ફિલ્મ કેટલી ચાલી. જો હું ભૂલ ના કરતો તો આજે સલીમ સાહેબનો બર્થડે છે. યા, કાલે, ગઈકાલે, યસ્ટરડે, ગઈકાલે, યા. તો એ મેં આખો 2.5 પાના લખેલું, ઓકે, અને ડરતો હતો કે ફેલ થવાનો છે, પણ લખેલી જે ચેક કરવાવાળો એને પણ જોઈ લીધું. 15 વર્ષનો છોકરાઓ બધું લખે છે. ગમતું ગુજરાતી નાટક? ગમતું ગુજરાતી નાટક સેમ, સિદ્ધાર્થ દાવ. ઓકે, ફેવરિટ થિંગ યુ આર વેરિંગ ટુડે? વ્હાઈટ. એક ગમતું માણસ જેની સાથે આજે તમે વાત કરી ટુડે? ફેવરિટ ગુજરાતી ડિશ? દાળ ઢોકળી. ઓકે, ચાલો છેલ્લો સવાલ. મિલ બેઠેંગે તીન યાર આબ મેં ઓર દાળ ઢોકળી. ગુજરાત છેલ્લા બે સવાલ, સોરી. ગુજરાત 11માં એક વસ્તુ જે તમારે ખરેખર હજી કરવી હતી સારી પણ થઈ શકી નથી. એક સીન હતો મેમ સાથે જે અમે અબ્રોડ કરવાનું હતા, અલ્ટિમેટલી ત્યાં નહીં થઈ શકે ને અહીંયા કરવું. ઓકે ઓકે, અને તમારી લાઈફનો જલસો શું છે? ઓન્લી ફિલ્મ મેકિંગ. મને ખબર નહીં શું થાય છે, પણ ઘણા લોકો મને એમ કહે છે કે સેટ ઉપર હમણાં પણ અમે ફૂલ નાઈટ શૂટ કર્યું, બેસતો નથી, ઊભો જ રહું છું, જમતો નથી, કંઈ નથી. એ વખતે મારામાં એવું કંઈક ભૂત આવી જાય છે કે કંઈક થઈ જાય છે, સમથિંગ વિચ આઈ ઓલ્સો ડોન્ટ રિયલાઇઝ. અમે આશા રાખીએ, પ્રાર્થના કરીએ કે તમે ખૂબ બધી ફિલ્મ બનાવો ને આ ભૂત ઉતરે નહીં તમારા ઉપરથી. અરે આઈ નીડ ટુ ક્લેરિફાઈ ધીસ થિંગ, છેલ્લો દિવસ ઇઝ નોટ ધી ઓન્લી ફિલ્મ ધેટ આઈ હેવ સીન. આઈ હેવ ઓલસો સીન ચલ જીવી લઈએ, એન્ડ આઈ હેવ ઓલસો સીન ધેટ ફિલ્મ જહાં પે બેટા રેન્ટ પે રહેતા હૈ ઓર પાપા પાપા કો બોલ કે આતા હૈ કે મેં થઈ જશે
Yes. So that actor is Malhar Thakur. ઓકે, આટલા બધા સરસ નિખાલસ અને પ્રામાણિક જવાબો માટે. ઓન ધેટ નોટ, સરસ મજાની સાંજ ઢળી ચૂકી છે, રાત પડી ચૂકી છે, અને એક સરસ ફિલ્મ તમારા નજીકના સિનેમાઘરોમાં શુક્રવારે આવવા માટે બેતાબ છે. જોવા જજો, પહેલી જ સ્પોર્ટ ફિલ્મ છે ગુજરાત 11. ઓન લાસ્ટ નોટ, ઇફ યુ ગાઈઝ વોન્ટ ટુ સે સમથિંગ. મારી ફિલ્મ ગુજરાત 11 રિલીઝ થઈ રહી છે 29th ઓફ નવેમ્બર. પ્લીઝ ગો એન્ડ વોચ ધ ફિલ્મ, બીકોઝ આઈ પ્રોમિસ યુ, યુ વિલ વોક આઉટ વિથ અ વેરી હેપી હાર્ટ. ગ્રેટ, ગુજરાત 11 જોવા જશો, સ્પોર્ટ્સ ફિલ્મ છે. ડેઝી શાહ, બોલીવુડ એક્ટ્રેસ, વોકિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાતી મૂવી. પ્લીઝ ડુ કમ થિયેટર એન્ડ વોચ. ગ્રેટ. આ ફિલ્મની વાર્તા છે ને, એ બહુ પોતે એટલે પોતે હીરો જ વાર્તા છે. અને વાર્તાના પ્રેમ કરનારા, મને ખબર છે કે અત્યારે ફિલ્મોમાં વાર્તાઓની જ કમી જોવા મળે છે, અને આ ફિલ્મ વાર્તા ઓરિએન્ટેડ છે અને સરસ મજાની વાર્તા છે જે તમને હસાવશે બી અને તમારા આંખના ખૂણા ભીના પણ કરાવશે. સરસ મજાની ફિલ્મ છે, તો પ્લીઝ જોવા જજો, મજા આવશે. મોર દેન ધેટ, ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ, પહેલી સ્પોર્ટ ફિલ્મ મળી છે આપણને. તમે જુઓ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક પછી એક પગથિયું ચડી રહી છે અને સરસ મજાના વિષયો આપણને જોવા મળી રહ્યા છે. આપણું ગુજરાતીપણું આપણી આસપાસ રહેતી આ કથાઓમાં છે. આ કથાઓને આપણે નહીં જોઈએ તો બીજું કોણ જોશે? આ શુક્રવારે ફરીથી જજો. યસ સર. ડ્યુ, મને ઘણા લોકોએ કીધું જ્યારે મેં મેમને સાઇન કરીને કે આ ફિલ્મ ગુજરાતીમાં બનાવ્યું, તું પાગલ હો ગયા ક્યાં, ગુજરાતી ઓર એ ફિલ્મ કર રહે, એવું પણ ઘણા લોકો બોલે છે. આઈ એમ શ્યોર આવું કોઈ તમને મેણું ના મારી જાય કે તમે ગુજરાતી જોઈને ગુજરાતી ફિલ્મ જોવા નથી ગયા. જજો, મજા પડશે. ગુજરાતી ફિલ્મો સાથેનો આજનો આ શુદ્ધ દેશી સંવાદ અહીંયા અટકાવીએ છીએ, વિરામ લઈએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ અસ લાઈવ. થેન્ક યુ વેરી મચ, તમે બધા જ અમારા સ્ટુડિયો પર આવ્યા છો. થેન્ક યુ વેરી વેરી મચ. બસ અત્યારે આટલું જલસો છે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. આ એક એપ્લિકેશન છે, પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. હું નહીં છોડું અત્યારે. બાય બાય, આવજો.